નમસ્કાર, 7 વાગ્યાના સમાચારમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. અર્થતંત્રની કેશલેસ કાયાપલટ માટે અવગણ છતાં લોકોને અપનાવી ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ. ગુજરાતમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટી તંત્રો, બેંકો સહિત અલગ અલગ સ્થળે અભ્યાસ કાર્યક્રમો. આજથી ટોલ પ્લાઝા પર પણ શરૂ થયા કેશલેસ વ્યવહાર. કચરામાંથી કંચન બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વૈશ્વિક ઇન્ટરનેશનલ સમિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. વાયબ્રન્ટ ગુજરાત 2017ના પૂર્વાર્ધ રૂપે યોજાયેલ સમિટમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી અનિલ દવે રહ્યા હાજર. સોલાર સાયકલ અને રીસાયકલને ભવિષ્યના મુખ્ય સ્ત્રોત જણાવ્યા. ભ્રષ્ટાચાર દરેક સમસ્યાનું મૂળ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પરિવર્તન રેલીને સંબોધન કરતા કહ્યું, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાંથી ગરીબી નાબૂદ થતા દેશ વિકાસ પથ પર આગળ ધપશે. જનધન ખાતાધારકોને જમારાશી પાછી ન આપવા સલાહ. છઠ્ઠા હાર્ટ ઓફ એશિયા સંમેલનનો અમૃતસરમાં આરંભ. આતંકવાદના મુખ્ય એજન્ડા સાથે અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા, વિકાસના પ્રયત્નો સહિત આર્થિક સમૃદ્ધિ વિશે પણ થશે ચર્ચા. પાકિસ્તાનના વિદેશ મામલાનો સલાહકાર સરતાજ અઝીઝ પણ સંમેલનમાં લેશે ભાગ. પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ સાથે દિવ્યાંગજન સમાજમાં સ્વમાન ભેર જીવી શકે તે ઉદ્દેશ્યથી આજે વિશ્વ દિવ્યાંગજન દિવસની થઈ રહી છે ઉજવણી. વિકલાંગના બદલે દિવ્યાંગ શબ્દ દ્વારા પ્રધાનમંત્રી મોદીએ આપી છે પ્રેમભરી પીછાણ. રાજ્યભરમાં આજે યોજાયા વિવિધ કાર્યક્રમો. કેન્દ્ર સરકારે જાહેર કરેલી આઈડીએસ સ્કીમ પૂરી થવાના અંતિમ દિવસે અમદાવાદના મહેશ શાહે 13,860 કરોડ રૂપિયાની અઢળક રોકડ રકમ જાહેર કરી. ભૂગર્ભમાં ગયા બાદ નાટકીય રીતે થયા હાજર. તો વિમુદ્રીકરણ બાદ લેવડ દેવડમાં કથિત ગેરરીતિ બદલ જાહેર ક્ષેત્રોની વિવિધ બેંકોના 27 અધિકારીઓ સસ્પેન્ડ. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પરિવર્તન રેલીને સંબોધી હતી અને લોકોને અપીલ કરી હતી કે નાગરિકો જનધન ખાતામાં જમા થયેલા અન્યના નાણાં પરત ન કરે. આ તપાસ કરતા જ ખબર પડશે કે કાળા નાણાંનો સંગ્રહ કોણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણી દરેક સમસ્યાનું સમાધાન વિકાસ હશે તો તેનાથી રોજગારીનું પણ સર્જન થશે. પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચારના મુદ્દે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તમામ સમસ્યાનું મૂળ ભ્રષ્ટાચારમાં રહેલું છે અને ભ્રષ્ટાચારને આકરા પગલાથી જ નાથી શકાય છે. ભ્રષ્ટાચાર ને ગરીબ કા સબસે જ્યાદા નુકસાન કિયા હૈ કે નહીં કિયા હૈ? ભ્રષ્ટાચાર ને ગરીબ કા હક છીના હૈ કે નહીં છીના હૈ? હમારી સભી મુસીબતો કી જડ મે ભ્રષ્ટાચાર હૈ કે નહીં હૈ? મુજે બતાઈએ, ये अपने आप जाएगा क्या? उसको डंडा लेके निकालना पड़ेगा कि नहीं निकालना पड़ेगा? कानून का उपयोग करना पड़ेगा कि नहीं करना पड़ेगा? बेईमान लोगों को ठीक करना पड़ेगा कि नहीं करना पड़ेगा? भ्रष्टाचारियों को ठिकाने लगाना पड़ेगा नहीं लगाना पड़ेगा? कोई भ्रष्टाचार के खिलाफ लड़ता है तो गुनहगार है क्या? भाइयों बहनों, मैं हैरान हूं. પંજાબના અમૃતસરમાં આજથી 2 દિવસીય હાર્ટ ઓફ એશિયા સંમેલનનો પ્રારંભ થયો છે, જેની અધ્યક્ષતા અફઘાનિસ્તાન તથા સહ અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝ પણ આ સંમેલનમાં સામેલ થશે. પ્રધાનમંત્રી મોદી આજે સાંજે અમૃતસર પહોંચી ચૂક્યા છે અને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની મુખ્ય સંમેલનના ઉદઘાટનમાં સામેલ થશે. સંમેલનમાં અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા, વિકાસના પ્રયત્નો, આર્થિક સમૃદ્ધિ પર પણ ભાર મુકાશે. સાથે જ દક્ષિણ એશિયામાં આતંકવાદ અને વિકાસની પ્રક્રિયાની બાબતનો પણ એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના પુનર્ગઠનના હેતુથી દુનિયાના 40 મુખ્ય દેશોની આ બેઠકમાં બોલાવવામાં આવી છે. ભારત અને કતાર વચ્ચે સાયબર ગુનાઓ રોકવાના મુદ્દે સહિતની 4 બાબતો અંગે કરાર કરવામાં આવ્યા હતા. કતારના પ્રધાનમંત્રી શેખ અબ્દુલ્લા બિન નાસિર અલથાનીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. કતારના પ્રધાનમંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે. મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના બહુપક્ષીય મુદ્દે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરી હતી. ભારત અને કતાર વચ્ચે વિઝા નિયમોમાં છૂટછાટ, કતારના વ્યાપારી સંઘ તથા ઈઆઈઆઈ વચ્ચે સમજૂતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષમાં બંને દેશો વચ્ચેની આ ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠક છે.
ઇન્કમટેક્સ વિભાગે વિદેશી સંપત્તિના મામલે લુધિયાણાની એક અદાલતમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અરમિંદરસિંહ અને તેમના પુત્ર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અરમિંદરસિંહ પર ઇન્કમટેક્સ એક્ટની કમલ 277 અને ઇન્ડિયન પિનલ કોડની કલમ 176, 177 અને 193 હેઠળ આરોપ મુકાયા છે. ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર તપાસમાં એ બાબત પણ જાણવા મળી છે કે અમરિંદરસિંહ તેમના પુત્ર દ્વારા વિદેશમાં સ્થપાયેલા ટ્રસ્ટ અને માલિકી ધરાવતી કંપનીઓના લાભાર્થી છે. ઇન્કમટેક્સ વિભાગે તેમના પુત્રને કાયદાની કલમ 276C હેઠળ આરોપી બનાવ્યો છે. વિમુદ્રીકરણ બાદ લેવડદેવડમાં કથિત ગેરરીતિઓમાં સામેલ બેંક કર્મચારીઓ વિરુદ્ધ મોટા પાયે થયેલી કાર્યવાહીમાં જાહેર ક્ષેત્રોની વિવિધ બેંકોના 27 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. 6 અધિકારીઓની બદલી કરી દેવાઈ છે. આવકવેરા અધિકારીઓ દ્વારા બેંગલુરુ અને અન્ય સ્થળોએ કરાયેલી તપાસમાં મોટા જથ્થામાં નવી નોટો જપ્ત કરાયાના રિપોર્ટ સાથે જ બેંક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે સાચી લેવડદેવડને સરળ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં તથા અનધિકૃત કોઈપણ બાબતોમાં સામેલ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી આઈડીએસ સ્કીમ પૂરી થવાના અંતિમ દિવસે અમદાવાદના મહેશ શાહ નામની વ્યક્તિએ રૂપિયા 13,860 કરોડની અઢળક રોકડ રકમ જાહેર કરી હતી. જાહેર કરેલી રકમના ટેક્સના ભાગ પેટે ચોક્કસ રકમ તેમણે ગત 30 નવેમ્બર સુધીમાં જમા કરાવવાની હતી. જો કે આ રકમ ના જમા ન થતા ઇન્કમટેક્સ વિભાગે તેમના નિવાસસ્થાને તેમજ તેમના સીએની ઓફિસે પણ દરોડા પાડ્યા હતા. આ અંગે મહેશ શાહના સીએ તેહલુમ શેઠના સ્પષ્ટ કર્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગે તમામ પુરાવા મેળવ્યા છે, એ મુજબ વિભાગ તેની કાર્યવાહી કરશે. નિયત જોગવાઈ મુજબ જો જાહેર કરેલી રકમ ન ભરે તો વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થાય તેવી કોઈ જોગવાઈ નથી. દરમિયાન ભૂગર્ભમાં ચાલ્યો ગયેલો મહેશ શાહ નાટકીય રીતે જાહેરમાં આવ્યો હતો અને એક ખાનગી ચેનલને મુલાકાત પણ આપી હતી. મારી પાસે જેટલી એમના વિશે માહિતી હતી મેં બધી ઇન્કમટેક્સને આપી દીધી છે. ઇન્કમટેક્સ એમની ડ્યુ કાર્યવાહી કરી રહી છે. એમને કોઈ બીજી એજન્સીઓની હેલ્પ લેવી હશે એ પણ લઈ રહ્યા છે અને આગળ કાર્યવાહી કરી જ રહ્યા છે. જોગવાઈમાં એવું કંઈ જ નથી કે ના ભરી શકો તો તમને એ લોકો કંઈ પેનલાઇઝ કરી શકે એવી કોઈ જોગવાઈ જ નથી. તમે ના ભરી શકો તો આ તમારું વોઇડ થઈ ગયું. ખાલી ઇન્કમટેક્સને જાણ થાય કે તમારી પાસે આવું કંઈક છે એવું જ થાય. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ ભારતીય નૌસેનાના અધિકારીઓ અને નૌસૈનિકોને જે ત્યાગ અને રાષ્ટ્રભાવના સાથે માતૃભૂમિની સેવામાં કાર્યરત છે તેમને નૌસેના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતના 1971ના નિર્ણાયક વિજયમાં પાકિસ્તાનના કરાંચી બંદર ઉપરના સફળ હુમલાની વિજય સ્મૃતિમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને નૌસેના દિવસે રાષ્ટ્રની સમુદ્રી સીમાના સંરક્ષણ માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ભારતીય નૌસેનાના નિસ્વાર્થ રાષ્ટ્રપ્રેમ તથા અનન્ય સમર્પણનું સ્મરણ કરીએ છીએ. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે આજથી સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની 14મી નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. કોન્ફરન્સનો પ્રારંભ લો કમિશનના ચેરમેન જસ્ટિસ ડોક્ટર બી એસ ચૌહાણે કરાવ્યો હતો. 2 દિવસીય નેશનલ કોન્ફરન્સમાં કોર્ટની પ્રવર્તમાન પરિસ્થિતિ તેમજ બાકી રહેતા કેસોના નિકાલના ઉકેલ વિશે વિચારણા કરવામાં આવશે. એસોસિએશન ઓફ રિટાયર્ડ જજીસ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના પ્રમુખ એમ આર કલ્લાએ જણાવ્યું હતું કે હાલમાં પેન્ડિંગ કેસનો ભરાવો ખૂબ વધી ગયો છે ત્યારે સરકાર નિવૃત્ત જજની સેવાનો લાભ લે તો તેના માટે અમે તૈયાર છીએ. મેમ્બર્સ જો હૈ વો પ્રો બોનો સર્વિસ દેને કો તૈયાર હૈ ફ્રી ઓફ કોસ્ટ. હમે કોઈ પદ યા વો લોભ નહીં ચાહિયે, હમ સર્વિસ દેને કો તૈયાર હૈ. લેકિન યે ઇસ પે ડિપેન્ડ કરતા હૈ કે ગવર્નમેન્ટ ઇસ પોલિસી કો ફોલો કરતી હૈ ઓર ચીફ જસ્ટિસ કો ઓર સુપ્રીમ કોર્ટ કે ચીફ જસ્ટિસ કો કહે દિયે કે આપ નામ પ્રપોઝ કરો ઓર વો કરે તો યે સર્વિસ દી જા સકતી. और इसी तरह से एनवायरमेंट के ग्रीन वर्ल्ड की जो डिसीजंस है उनको कैसे इजी करें, उन डिफिकल्टीज को कैसे सॉल्व किया जाए, इस पर भी हम हेल्प करने को तैयार हैं.
આજે સમગ્ર વિશ્વમાં દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવ્યાંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં માનભેર જીવી શકે છે ત્યારે દિવ્યાંગો પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર દર વર્ષે 3 ડિસેમ્બરે દેશ સહિત રાજ્યમાં વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. જોઈએ આ વિશેનો એક ખાસ અહેવાલ. 3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગને બદલે દિવ્યાંગ શબ્દ દ્વારા તેઓની વ્યાખ્યામાં માત્ર શબ્દની નહીં પરંતુ અર્થસભરતાથી ચેતનવંતુ બનાવી દીધું છે. કુદરત અમુક અંગોની ઉણપ રાખે છે ત્યારે અન્ય અંગોમાં અનેક ગણી તાકાત ઉમેરી દે છે. સુરદાસજી પ્રજ્ઞા ચક્ષુ હોવા છતાં કૃષ્ણ ભક્તિના અનેક પદો સમાજને તેમણે અર્પણ કર્યા છે. જ્યારે લુઈ બ્રેલે બ્રેલ લિપિ લખી અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે યુનાઇટેડ નેશન્સ દ્વારા દિવ્યાંગ બાળકોને તેમની ક્ષમતાઓને પારખી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 80 જેટલા દિવ્યાંગ બાળકોએ ચિત્રો થકી પોતાના વિચારોને રંગોમાં ઉતાર્યા હતા. સ્પર્ધામાં 5 વિજેતા દિવ્યાંગોને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તો આ પ્રસંગે દિવ્યાંગ બાળકો માટે કમ્પ્યુટર સેન્ટરને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું. વાદળી લીલો પીરો આ પતંગ દોડી છે, આઈસ્ક્રીમ દોડી છે, ઝંડો દોડે છે. ચિત્ર હરીફાઈ નો આશય એવો છે કે આજે વિશ્વ અપંગ દિવસ છે, તો વિશ્વ અપંગ દિવસમાં આપણને એવું જ બતાવવાનું હોય કે દિવ્યાંગ હોવા છતાં એ લોકોમાં કેટલી એબિલિટી, કેટલી શક્તિઓ છે. તો એ શક્તિઓ એમને બહાર હવે આપણને જોવા મળે એના માટે આજે આપણે ચિત્ર હરીફાઈ રાખી છે. અને નવાઈની વાત એ છે કે આ બાળકોએ બહુ સુંદર ચિત્ર દોર્યા છે અને આજની પરિસ્થિતિને અનુરૂપ ઘણા બાળકોએ તે 2000ની નોટ દોરી છે, એમાં લખ્યું છે કે સ્કેન્ડલ. જૂનાગઢના વડાલની દિવ્યાંગ દીકરીઓની સાંત્વન સંસ્થા તથા બોલબાલા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ ટાઉન હોલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના આસપાસના તમામ દિવ્યાંગોને વિકલાંગથી દિવ્યાંગ સુધીની સફર સમજાવવામાં આવી હતી. દિવ્યાંગો અદભુત વિચાર શક્તિ અને વિવિધ કૌશલ્ય ધરાવે છે ત્યારે વિવિધ સ્પર્ધા દ્વારા પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જુદા જુદા સ્થળે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દીદી અમને સવારમાં ઉઠીને બધું કસરત બધું કરાવે છે, ધ્યાન ને પ્રાર્થના તેવું બધું કરાવે છે. આ બંને દીદી સારી રીતે સાચવે છે અને ખૂબ જ સારું રાખે છે. હું એવું કહેવા માંગુ છું કે અમે બધા વિકલાંગ નથી, દિવ્યાંગ બધા છે. મારા હાથ મારા વિચારો શું કામ કરી જાણે છે, બસ એ જ વિચારોને મેં સાર્થક કરવા માટે મારી કમર કસી છે. હું વ્હીલચેર ઉપર છું, બેઠા બેઠા ઘસડાઈને ચાલું છું, પણ આજે 4 વર્ષનું એક બાળક વટવૃક્ષ બનવા જઈ રહી છું. પંચમહાલ જિલ્લાના ગોધરા ગાંધી સ્પેશિયલ બહેરામુંગા વિદ્યાલય દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ખાસ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ દિવ્યાંગ બાળકોને ફૂલ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં મામલતદાર, સમાજ સુરક્ષાના અધિકારીઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રેલી તરફ દિવ્યાંગ બાળકો પર છે સમાજના જવાબદારી અને ગવર્નમેન્ટના અલગ અલગ સ્કીમનું જાણકારી પણ તમામને આપવામાં આવશે. અને બીજા આ માસમાં અલ્મિકો સંસ્થા દ્વારા આ તમામ બાળકોનું જરૂરિયાત ઇક્વિપમેન્ટ આપવાનું પણ અમે લોકો આયોજન કરી રહ્યા છે. મહત્વનું છે કે કોઈ પણ શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓને દયાભાવથી નહીં પરંતુ સન્માનથી જોવી જોઈએ, એ આ દિવસ ઉજવવા પાછળનો આશય છે. દિવ્યાંગજનો સામાન્ય માનવીને પણ હંફાવી શકે તેવી શક્તિઓ ધરાવે છે. કુદરતનો ક્રમ છે, એક દ્વાર બંધ કરે તો બીજું દ્વાર જરૂરથી ઉગાડી દે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે વ્યારા નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ સ્થળ પર જ વિવિધ જરૂરી દાખલાઓ તેમજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યા હતા. લાભાર્થીઓને આવક અને જાગૃતિના દાખલાઓ, ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમજ રેશન કાર્ડ અને આધાર કાર્ડને લગતી અરજીઓ તેમજ માં અમૃતમ કાર્ડ, વૃદ્ધ નિરાધાર સહાય તેમજ વિવિધ યોજનાઓની અરજીઓ સ્વીકારી લાભાર્થીઓને સ્થળ પર જ પ્રશ્નો ઉકેલી આપવામાં આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમનો લાભ અંદાજે 1000થી વધુ લોકોએ લીધો હતો અને સરકારના નાગરિકો સુધી પહોંચવાના આ અભિગમને બિરદાવ્યો હતો.
આજ રોજ જે નગરપાલિકા દ્વારા જે આયોજન કર્યું છે સેવા સેતુ કાર્યક્રમનું, તે સામાન્ય જનતા માટે ઘણું જ સારું છે. અને અહીંથી બધી પ્રજાને જે તકલીફો પડી રહી છે, જે જે દરેક વિસ્તારમાં ફરવું પડે તે પણ ફરવું પડતું નથી, એ બધી સેવાનો લાભ એક જ જગ્યાએ સારી રીતે મળી શકે છે, તે બદલ નગરપાલિકાનો ઘણો ઘણો આભાર, સરકારથી પણ ઘણો ઘણો આભાર જેવી આવી સારા સારા કાર્યક્રમ આપ્યા છે તે બદલ. વિમુદ્રીકરણ સામેની લડાઈમાં સમગ્ર રાજ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારે સમર્થન આપી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને બેંકોના પ્રયાસથી આજે દેશ સહિત રાજ્ય ઈ બેન્કિંગ તરફ પ્રયાણ કરી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં ઈ પેમેન્ટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવા અંગેના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે. શાક માર્કેટથી લઈ ટોલ બુથ પર ઓનલાઈન નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. દેશને ફાયદો થાય તે માટે રાજ્યની પ્રજા કેશલેસ બનવા સતત મથી રહી છે. જોઈએ ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને દેશમાંથી દૂર કરવા માટે લીધેલા પગલાંને રાજ્યમાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે અને છેવાડાના માનવી સુધી ઈ ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી પહોંચે તે માટેના પ્રયત્નો દેશભરમાં થઈ રહ્યા છે. ત્યારે દમણદીવને કેશલેસ સિટી બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલે દમણદીવને દેશનો પહેલો કેશલેસ સિટી બનાવવાનો સંકલ્પ કર્યો હતો. એક કાર્યક્રમ અંતર્ગત મેગા કેશલેસ કેમ્પનું પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ તેમજ સરકારી કર્મચારીઓને ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ અંગેની માહિતી અપાઈ હતી. દેશમાં કેશલેસ પદ્ધતિથી નાણાકીય વ્યવહારો થાય એની પાછળ મૂળભૂત ઉદ્દેશ દેશને કાળા નાણાથી મુક્ત કરવું છે, ભ્રષ્ટાચારથી મુક્ત કરવું છે. આ નિર્ણયને સમર્થનમાં સમગ્ર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ છે. એ જ વાતાવરણને અનુરૂપ દીવ દમણ સંઘ પ્રદેશે પણ સમગ્ર દેશમાં સૌથી પહેલા કેશલેસ પદ્ધતિ અપનાવી દેશમાં મોખરાના સ્થાન ઉપર રહેવા માટેનો સંકલ્પ કર્યો છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનનો બહુ પ્રોફિટ છે, એટલે આપણે વધારે બધાને જણાવવાનું, કેટલું આપણે બધાને ફેલાવવાનું છે કે આનાથી શું શું માહિતી હોય ને હું હોય કે બધું જ જણાવવાનું છે કે એ કઈ રીતે યુઝફુલ છે આપણને કેશલેસ ટ્રાન્ઝેક્શન. આણંદમાં પણ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં કેશલેસ ક્રાંતિ અંગે જાગૃતિ અભિયાન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિવિધ બેંકના મેનેજર, ટેક્સ વેટ પ્રેક્ટિશનર, વકીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં દુકાનદારો સહિત વેપારીઓને જુદી જુદી ઈ ટ્રાન્ઝેક્શન એપ વિશેની સચોટ માહિતી આપવામાં આવી હતી. માર્કેટમાં જે કેશની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એના અંતર્ગત વેપારીઓને ડિજિટલ મોડ ઓફ પેમેન્ટ બાબતે વધુ સ્વીકૃતિ ઉત્પન્ન થાય અને લોકોને વધારે પોઈન્ટ ઓફ સેલ મળી રહે એના માટે એક વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં આણંદ જિલ્લાના વેપારી મિત્રો, ટેક્સ કન્સલ્ટન્ટ વગેરે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે ડાંગ જિલ્લાના તમામ સરકારી વિભાગો અને કચેરીઓના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આહવા ખાતે યોજાયેલ મેગા ડિજિટલ બેન્કિંગ સિસ્ટમના જનજાગૃતિ કાર્યક્રમમાં કલેક્ટર મુકેશ ઠક્કરે એટીએમ, ડેબિટ કાર્ડ સહિતની પ્લાસ્ટિક કરન્સીના ફાયદા જણાવ્યા હતા. તો આ તરફ પગારદાર કર્મચારીઓ સહિત સામાન્ય નાગરિકોને સરળતાથી નાણાં મળી રહે તે હેતુથી છોટાઉદેપુરના વિવિધ વિસ્તારોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કેશ ઓન વ્હીલ્સ દ્વારા મોબાઈલ એટીએમની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વિવિધ સરકારી સંકુલો અને જાહેર સ્થળોએ મોબાઈલ એટીએમ ઊભી રાખીને કાર્ડધારકોને કાર્ડ સ્વાઇપ કરીને રૂપિયા 1000ની છુટ્ટી નોટો પૂરી પાડવામાં આવી રહી છે. એટલે ઓફિસની અંદર જે સગવડ આપી એસબીઆઈનો પણ આભાર માનું છું ગવર્મેન્ટ ઓફિસોની અંદર, કારણ કે જિલ્લા સેવા સદનની અંદર મોસ્ટલી બધી 25-30 ઓફિસો બધી આવી ગયેલી છે, એટલે બધાને કર્મચારીઓ અધિકારીઓને પૂરેપૂરો લાભ મળશે. એટલે લોકોનો અને ખાસ કરીને ગવર્મેન્ટ સરકારી કર્મચારીઓનો જે પગાર છે એ પગાર અત્યારે થઈ ગયો હશે, તો એમને તંગી નહીં પડે એટલા માટે, એમને પોતાની તંગી નહીં પડે એટલા માટે એમને સ્ટેટ બેન્ક ફોટોગ્રાફી તરફથી ઘરે ઘરે જઈને અથવા સરકારી કર્મચારીઓની ઓફિસમાં જઈને એમને આપણે પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરવાનું સ્ટેટ બેન્ક ફોટોગ્રાફ તરફથી નક્કી થયું છે. શાકભાજી ખરીદવા માટે હવે તમને છૂટા પૈસાની જરૂર નહીં પડે. જી હા, રાજકોટના શાક માર્કેટમાં નાના વેપારીઓ પણ હવે બની ગયા છે ડિજિટલ. રાજકોટ મહાનગરપાલિકાએ બેંકોની મદદથી નવી પહેલ શરૂ કરી છે. રાજકોટમાં પ્રથમ પ્રયોગના રૂપમાં જ્યુબિલી શાક માર્કેટમાં કેશલેસ વ્યવહાર શરૂ કરાયો છે. આ નવી સિસ્ટમને લોકોનો ખાસો આવકાર પણ મળી રહ્યો છે. વેન્ડરો પાસે અકાઉન્ટ પહેલાં ખોલાવવામાં આવે છે, પહેલું તો જાણકારી આપવામાં આવે છે કે એમાંથી એ લોકોને શું લાભ મળે,
અત્યારે જે કેશલેસનું પ્રશ્ન છે, ઘણા બધા લોકો ઓનલાઈન પેમેન્ટ કરીને એ બિગ બાસ્કેટ અથવા બીજામાંથી જે મંગાવે છે, અને સ્થાનિકના લોકોના જે રોજીરોટીનું પ્રશ્ન છે એ હલ થઈ શકે એટલા માટે એને જાણકારી આપવામાં આવે છે, અને ઘણા ખરા લોકો એમાં બહુ ખુશ છે આ આ વ્યવસ્થાથી. તો આ તરફ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરના ટોલ પ્લાઝા ઉપર કેશલેસ સેવાને લોકો આવકારી રહ્યા છે. ટોલ પ્લાઝા પર છૂટા પૈસાની મુશ્કેલીને નિવારવા માટે સ્વાઇપ મશીન, પેટીએમ સેવાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ ઉપરાંત પેટ્રોલ પંપ ઉપર મોટાભાગના ગ્રાહકો સ્વાઇપ મશીન દ્વારા નાણાકીય વ્યવહારો કરીને પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સમર્થન કરી રહ્યા છે. લોકોને મુશ્કેલી પડી રહી છે અને રોકડની તંગી હોવા છતાં લોકો ખુલ્લા મને કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને સમર્થન તો કરી જ રહ્યા છે, સાથોસાથ કેશલેસ લેવડ દેવડ પર પણ વધુ ભાર આપી ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં મહત્વનો ભાગ પણ ભજવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં આવેલી શાંતિ એશિયાટેક શાળામાં ચિત્ર સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી શાળાઓના 100 જેટલા વિદ્યાર્થીઓએ જુદા જુદા જૂથમાં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગ્લોબલ વોર્મિંગ, જળ સંરક્ષણથી માંડીને અમદાવાદ શહેરની ઓળખ સમી સદી સૈયદની જાળીને ચિત્રોમાં ઉતારી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અભય ઘોષે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલી ચિત્રની કળાને પ્રોત્સાહન મળે તે માટે કલર ક્રિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. हमने एक्सपर्ट्स बुलाए हैं, जो जजेस हैं वो अपने एक्सपीरियंसेस शेयर करेंगे बच्चों के साथ में और अपना भी टैलेंट वो दिखाएंगे, जिससे बच्चों को और मोटिवेशन मिलेगा. और ये कॉम्पिटिशन हम लोग हर साल करते हैं और आगे भी ये हम लोग करते रहेंगे. इसकी रोलिंग ट्रॉफी है जो, तो हर साल एक स्कूल, कोई भी स्कूल एक विनर रहेगा. तो ये इसका नाम उन्होंने कलर क्रिक दिया है. मैंने बताया है कि इसमें कोई पॉल्यूशन नहीं है, हरा भरा है सब कुछ और लोग खुश होके एंजॉय कर रहे हैं. અત્યારે એક્ઝામ ચાલે છે એટલે પ્રિપેર કરવાનો વધારે ટાઈમ હતો નહીં, પણ આ રાત્રે મહેનત કરીને બહુ બનાવ્યું છે, બધું ડિસાઈડ કર્યું છે અને હું ખૂબ જ ખુશ છું. દાઉદી વોરા સમાજના 53મા ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફતલ સૈફુદ્દીન સાહેબ છોટાઉદેપુરની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા. છોટાઉદેપુરના ક્વાંટમાં પધરેલા ડોક્ટર સૈયદના મુફતલ સૈફુદ્દીન સાહેબ અહીં પ્રથમ વખત જ પધારતા હોવાથી ગુજરાતમાંથી તેમને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના દીદાર કરવા માટે ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓ સરળતાથી તેમને સાંભળી શકે તે માટે મસ્જિદમાં લાઇવ રિલેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોતાના ધર્મગુરુના આગમનને વધાવવા લોકોએ પોતાના ઘર રોશનીથી શણગાર્યા હતા. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે દેશના સિનેમા ગૃહોમાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત ફરજિયાત ગવડાવવાનો આદેશ આપ્યો છે, જેની અમલવારી ગઈકાલથી જૂનાગઢમાં શરૂ થઈ ગઈ છે. એક સિનેપ્લેક્સમાં પ્રથમ શોમાં જ વિશાળ સ્ક્રીન ઉપર ત્રિરંગો લહેરાયો હતો અને સિનેગૃહમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ પોતાના સ્થાન ઉપર ઉભા રહી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને સન્માન આપ્યું હતું. આજની નવી ફિલ્મો જોઈ રહેલી યુવા પેઢીએ પણ સુપ્રીમના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. તો સિનેમાગૃહના મેનેજર નરેન્દ્રભાઈ સોનીએ કહ્યું હતું કે આ અમલવારીથી લોકોમાં રાષ્ટ્રભાવના વધશે અને સિનેમાગૃહમાં પણ દેશભક્તિનો માહોલ છવાશે. સુપ્રીમ કોર્ટના આ આદેશને અનુસરીને ભારતભરના તમામ સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીત બતાવવાનું ફરજિયાત હોય, હવેથી તમામ દર્શકો પણ આ રાષ્ટ્રગીતને પૂરેપૂરું માન સન્માન આપશે તેવી અમે હાર્દિક અપીલ પણ કરીએ છીએ. અને આ સૂચન અને આ સુપ્રીમ કોર્ટના હુકમના કાયદાનું પાલન થાય એને અમે અનુસરીએ છીએ. આજે અમે જ્યારે કહાની ટુ સુરત મલ્ટીપ્લેક્સમાં જોવા આવેલા ત્યારે રાષ્ટ્રગીત બોલાવવામાં આવેલું એ ખૂબ સારો કાયદો છે અને સુપ્રીમ કોર્ટે જે બી ડિસિઝન લીધું છે એ બહુ મતલબ આવકારજનક છે. અત્યારે હમણાં મૂવી જોવા કહાની ટુ આવેલો હતો તો અત્યારે રાષ્ટ્રગીતનો જે સુપ્રીમ કોર્ટનો જે કાયદો આવ્યો છે એ બહુ જ સારો છે અને રાષ્ટ્ર માટે બી એક આવકારજનક કાયદો છે.
પ્રધાનમંત્રીએ ભારતને ડિજિટલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે ત્યારે તેમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી અગત્યનું બની રહ્યું છે અને શિક્ષણમાં ધીમે ધીમે ડિજિટલ શિક્ષણના પ્રયોગ આવકાર્ય બની રહ્યા છે. રાજપીપળાની સ્વામિનારાયણ શાળાના વિદ્યાર્થીઓ પણ આ રીતે અભ્યાસ કરીને ખુશ છે. ડિજિટલ રાજપીપળાની આ શાળામાં ડિજિટલ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે એક પીરિયડ ડિજિટલ વર્ગ તરીકે ફાળવવામાં આવ્યો છે, જેમાં શાળામાં મૂકેલા એલઈડી ટીવી દ્વારા જ 30 મિનિટનો એક વર્ગ લેવામાં આવે છે. ડિજિટલ વર્ગ શિશુ વર્ગથી માંડીને ધોરણ 10 સુધી લેવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીના અભિયાનમાંથી પ્રેરણા લઈને શરૂ કરવામાં આવેલી પદ્ધતિ સાથે વિદ્યાર્થીઓ પણ સહજતાથી સંકળાઈ રહ્યા છે. શાળાના આચાર્ય અમિત પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રયત્નોથી વિદ્યાર્થીઓ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી વધુ સારી રીતે અભ્યાસક્રમ યાદ રાખી શકે છે અને કમ્પ્યુટરના શિક્ષણથી નવા જમાના સાથે તાલ મિલાવવા સજ્જ બને છે. ભારત જ્યારે ડિજિટલ યુગ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે અમારી સ્કૂલનું આ પહેલું પગથિયું છે કે જે અમને સીડી દ્વારા ભણાવવામાં આવે છે અને જેનાથી અમને ભણતર પણ સારું મળે છે અને તેનાથી અમને ખૂબ યાદ રહી જાય છે. અમારી શાળામાં ડિજિટલ માધ્યમ દ્વારા ભણાવવામાં આવે છે તે અમને ખૂબ સરળતાથી સમજ પણ પડી જાય છે અને અમારી સ્કૂલે પણ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધ્યું છે તેનો અમને આનંદ છે. અમારી શાળામાં પણ અમારા દ્વારા જ ખાસ કરીને બાળકોને ટેકનોલોજી એટલે કે ઓડિયો વિડીયો શ્રાવ્ય દ્રાવ્ય દ્વારા ભણાવવામાં આવે છે, જેથી બાળકોને ખૂબ સરસ યાદ રહી જાય છે, ખૂબ એમનું સમજ પણ પડી જાય છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.